सब्सक्राइब करो आ चैनल ने। खान साहब। हाँ आवाज। आम भर रस्ता बचे ऊंचा आवाज है साध आपी ने बोलावानू कई कारण। हाँ खान साहब, काम जो ये कोई पन जात नू काम। वो कोई पन जात नू काम करवू अने करावू ये अखा ने घर नू बंद करी दी तू छे। पर तारी बात पर थी मने लागे छे के तने बहु जरूर छे मजबूर छे। हाँ खान साहब, बेनना लग्न नी तारीख नजदीक आवती जाय छे, नसीब नी रेखा दूर भागती जाय छे। वो तो एम के ने के करियावर माटे पैसा नी जरूर छे। हां वो इरफान। खान साहब खुददारी पैसा लेवानी ना पाड़े छे अने मजबूरी मन ललचावे छे। खुददारी नी आंखे पाटा बांधी दे अने मजबूरी जे मन ललचावे छे एने कबूल करी ले। ले खान साहेब, आनो बदलो चुकवानो एक वक्त मौको आपजो, मने एक जरूर मौको आपजो खान साहेब। वोय अल्लाह बहुत बड़ा बादशाह है खान साहब। जुग जुग जीओ खान साहब। अल्लाह हाफिज। अल्लाह हाफिज। खुश એ શબનમ, મને જોઈને આમ દૂર કેમ ભાગે છે? કોઈ જોઈ જશે તો? અરે જોઈ જશે તો આપણા નિકાહ કરાવી દેશે। હટ બેશરમ। શબો, આજે તો તું બહુ જ ખૂબસૂરત લાગે છે। હટ ચુઠ્ઠા। એકાંત જોઈને બહેકી ગયો લાગે છે। શબ્બો એકાંત તો છે જ, પણ સોનામાં સુગંધ ભળી જાય એમ આ એકાંતમાં તારી સુંદરતા મને પાગલ બનવા પર મજબૂર કરી રહી છે। ના ઇમરાન, અત્યારે નહીં। અરે અત્યારે નહીં તો ક્યારે? નિકાહ પછી। તો એક કામ કરીએ, અત્યારે ને અત્યારે જ નિકાહ પડી લઈએ। ઇમરાન તું ખરેખર ભટકી ગયો છે, તું અત્યારે અહીંથી ચાલુ જા, નહીતર અબ્બા આવી જશે। અરે અબ્બા તો આવશે જ, પણ એ પહેલા મને અબ્બા ડબ્બા જબ્બા કરી લેવા દે ને। તું એમ નહીં માને? ના તો લે આ અબ્બા ડબ્બા અને જબ્બા। તો હવે રબ્બાનું શું? શબનમ હવે મારાથી નથી રહેવાતું। સલામ બાબા। વાલેકુમ સલામ કાદર। સલામ અલેકુમ અબ્બાજાન। વાલેકુમ સલામ, ખુશ રહો। ઓય કાદર, આ મારો દીકરો જરા તોફાની છે એટલે તારી સાથે કોઈ બદતમીજી તો નથી કરતો ને? ના બાબા, થોડો લાડકો છે, લાડ કરી લે છે। ઠીક છે ઠીક છે। ઓર બેટા, હા ઓય જો, આ કાદર છે એ મારો ડ્રાઈવર જ નહીં પણ મારો દોસ્ત પણ છે, સમજો ને, એટલે એની સાથે જરા માન મર્યાદામાં રહેવાનું। જી અબ્બાજાન। ઠીક છે, ખુશ રહો। ઓય કદર, હા તારે બજારમાં જવાનું હતું ને, કઈ કામ હતું તારે? બસ બાબા નીકળીએ છીએ। ઠીક છે, ખુશ રહો। અલ્લાહ હાફિઝ। અલ્લાહ હાફિઝ। સાંભળે બુડ્ડા,
અબ્બા એ કહ્યું તારી માન મર્યાદા જાળવવાનું. તોય બુઢો કે છે બાબાએ કહ્યું માન મર્યાદા જાળવવાનું, સમજો? એક વાર નહીં, હજાર વાર કહીશ. બુઢા બુઢા અને બુઢા, સમજ્યો? મારો બાપ ને ઘાળો દે છે. કેવી લાગી મારી મજાક? દીકરા એને કઈ ગેરસમજ થઈ લાગે છે. ઠીક છે, ચાલ. મને કપડા પહેરવાનો બહુ શોખ છે. કપડા તો પસંદગી વાત પછી રૂપિયા તો જોવાના જ હોય. આ માથું શું હલાવે છે? આ મચ્છર પણ તારી જેમ પજવે છે, ક્યારનું ગાલ પર બેસીને ગણગણાટ કરે છે. આ માથા હલાય તો કઈ મચ્છર ઉડતા હશે? એને તો મારવા પડે. તો મારને તો લે. અલ્લા રહેમ કર. દીકરા ત્યાં શું કર્યું? આ તો મરી ગયો. અરે અબ્બા, પણ એણે તમારા ગાલ ઉપર તમાચો તમાચો નહોતો માર્યો દીકરા, એણે તો. ખેર શું કરું, કાંઈ જ સમજાતું નથી. તું મારી એક વાત માન. શું કરું? બાબાથી બચવા માટે એક જ રસ્તો છે. આજથી તારું નામ બદલી અને ગામ છોડી દે બસ. એટલે આજથી તારું નવું નામ બોસ્કી. જા દીકરા. ખુદા હાફેઝ. જા. અરે બેગમ, જરા ચાલ આવજો. ગોય કદર, આ મારવા મરવાના ખેલ તો આપણે ક્યારનાય બંધ કરી દીધા છે. કોઈ આ કોની લાશ લઈને આવ્યો છે? બાબા સાહેબ, બાબા બધું લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું બાબા. ઓય શું લૂંટાઈ ગયું અને કોણ લૂંટાઈ ગયું? ઓય કોણ છે આ? શું બોલું, શું બોલું, કાઈ બોલી શકતો નથી બાબા. ઓય કવિસ બોલ ને બાબા, કોની લાશ છે આ? બોલ. શું બોલું એની જ મને ખબર નથી પડતી બાબા. ઓ શું બોલે છે, સમજાતું નથી આ બધું. કદર, કદર, કોણે કર્યું આ? વાત જાણે એમ બોલી. ઓ વાત નહીં, નામ બોલ. ભાઈ કોણ છે એ જેને મારા દીકરાને ગાડના ખપ્પરમાં ઘોમી દીધો? નામ બોલ, એનું નામ બોલ. બાબા નામ હું નથી જાણતો બાબા. કોણ છે જેને મારા દીકરાને માર્યો છે? અંધારી આલમને છોડીને તો વર્ષો વીતી ગયા, અને ધારના એક પણ વેરીને મેં જીવતો નહોતો છોડ્યો કે મારે આ દિવસ જોવો ના પડે. અને છતાંય મારે આજે આ દિવસ જોવો પડ્યો. વેર ઝેરના ખેલ ફરી પાછા કોણે શરૂ કર્યા? કોણે આ સૂતેલા વાઘને ફરી પાછો છંછેડ્યો? કોણ છે જેણે આ વેર ઝેરના ખેલ ફરી શરૂ કર્યા? એ ખબીસ જો મરદનો દીકરો હોત તો આ વાઘ પર વાર કરવો તો, પણ આ વાછરડાનો શિકાર શું કામ કર્યો? કાદર, એ કાળો ત્રણે ગમે ત્યાંથી શોધી લાવ, હું એને જીવતો ને જીવતો ભોમાં ભંડારી દઈશ. અને એની ઉપર એની ઉપર મારા દીકરાની કબર બનાવીશ, કબર.
અંધારી આલમ ને છોડી ચૂકેલો આ બાબા ખાન ફરી પાછો બાબા ખાન બનશે. બાબા ખાન બેગમ, શેરની કભી રોતી નહીં હૈ, કભી નહીં. કોને મારો મારા દીકરાને, કોને મારો. સબર કર બાબા, સબર કર. મેર વાળવા ઓય હે પડી છે. હવે તો આ બાબા ખાન ની એક એક સાસ માત્ર બદલા માટે છે. વોય બદલા માટે. સુરજ, આપણે તો દરરોજ મળીએ છે, પણ ઉમા અને શંકર નું મિલન ક્યારે થશે? અરે, આજે શંકર શહેરમાંથી આવવાનો છે અને એ કહેતો હતો કે આવીને સીધો હું મારા દિલની રાણી ઉમાને મળવા જઈશ અને પ્રેમના ગીતો ગાઈશ. શું બોલી તો? ફરી બોલ તો. દાટી કોને આપે છે? ભારતો નથી? મારા લુગડા ખરાબ કરી નાખ્યા. ઓ મેડમ, આમ રસ્તાની વચ્ચે ચાલો ને તો લુગડા તો શું બધુંય બગડી જાય. હાલીસ, એકવાર નહીં હાથ વાર હાલીસ. રસ્તો તારા બાપનો નથી. ઓય, બાપ સામે ન જતી. હું માધવપુર ગામનો છું. માધવપુરના મેળામાં તને મફતના ભાવે વેચી દઈશ. તું માધવપુરનો છે તો હું દેવગઢની છું, રાઠવાની દીકરી છું. તારા જેવા કઈક લબાર સુધાર્યા છે મેં. ઉમર આઠવા નોમ છે મારું. ઉમાડી તું આટલી મોટી થઈ ગઈ? કાલે તો તને ઘાઘરી નું નાડું બાંધતા નતું આવડતું. તું ઓળખે છે મને? હા, જેની સાથે બાળપણમાં પ્રીતના સોગંદ ખાધા હોય અને સાત સાત જન્મ સુધી સાથે રહેવાના કૌલ દીધા હોય એને કેવી રીતે ભૂલાય? પણ મને લાગે છે કે તું મને ભૂલી ગઈ છે. તું શંકર તો નહીં ને? હા, એ જ તારો શંકર. શંકર, આટલા વર્ષો હું તારા વિના કેમ રહી છું એ હું જાણું છું.
હવે તું મને છોડીને ક્યાંય નહીં જાય ને? ના ઉમા, તારા વગર હું પણ બહુ તડપ્યો છું. હવે કંઈ પણ થાય હું તને છોડીને નહીં જાઉં. જિંદગીભર તારી નજર સામે જ રહીશ, તારી નજર સામે. ઓમ જય લક્ષ્મી માતા. હે લક્ષ્મી દેવી, આપની કૃપા સદાય મારી ઉપર રહે અને હું ધન ભેગું કરે જ રાખું, કરે જ રાખું, કરે જ રાખું. અને હું વાપરે રાખું, વાપરે રાખું, વાપરે રાખું. આવી ગયો તું? આવવું તો પડે જ ને બાપુ, મારા વગર તમારી આટલી મોટી તિજોરીનો ભાર કોણ હળવો કરશે? ખબરદાર, જો તિજોરી સામે નજર પણ કરી છે તો. અરે આટલું બધું ધન બેંક કઈ રીતે ભેગું કર્યું છે ને એ મારું મન જાણે છે. બાપુ થોડું ઘણું તો હું એ જાણું છું. શું? આ ગરીબ, ભોળા, અભણ આદિવાસીઓને તમે વ્યાજના ડુંગરાઓ નીચે દાટી દો છો અને એમનું અનાજ એ પણ મફતમાં પડાવી લો છો, અને બિચારા ભોળા આદિવાસીઓનો કોરા કાગળ પર અંગૂઠો લઈ એમની જમીનો પાણીના ભાવે પચાવી પાડો છો. બાબા બાબા બસ, મને બધી ખબર છે. બહુ ડાયો ના થા. મને લાગે છે કે નક્કી તું મારું દેવાળું કાઢવાનો છે. હું કહું છું કે સૂરજ, અરે બંધ કર તારી આ મોબાઈલની ધૂન, મારે તને ઘણી બધી સલાહો આપવાની છે. અરે ડેડ, અત્યારે સલાહ સાંભળવાનો સમય નથી. મારા દોસ્ત સૂરજનો મિસ કોલ આવ્યો છે, મારે જવું પડશે. બાય 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 ડેડ. મિસ કોલ? આ મારો લાઈવ કોલ કાપીને ક્યાં જાય છે? માં, તને કેટલી વાર કીધું છે કે તું બાપુને યાદ ના કર. જે માણસે આટલા વર્ષો સુધી તારી સંભાળ પણ ના લીધી એ માણસને યાદ કરવાથી શું ફાયદો? તે તારા બાપુને જોયા નથી ને દીકરી. અસલ રાઠવા સે રાઠવા, મરી જાય પણ ઝૂકે નહીં. ગમે તેમ હોય પણ એ મારા ધણી છે. મારા ચૂડી ચાંદલાની મને ચિંતા તો હોય જ ને. ભગવાન જાણે ક્યાં હશે, કઈ હાલતમાં હશે. બસ બેટા, હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે તારા બાપુ જ્યાં પણ હોય, જે પણ હાલતમાં હોય, પણ બસ ખુશ રહે, સુખી રહે. અને અને તારા લગનમાં આશીર્વાદ આપવા જરૂર આવે. માં, તને બહુ ઉતાવળ છે મારા લગનની. ઉતાવળ તો હોય જ ને, જુવાન દીકરી સાસરે શોભે. તું કહે તો પેલા વરસંગના બાપુને વાત કરું. વરસંગ? ઓલો હડકાયો કૂતરો? એ માં, મને કુવામાં ધક્કો મારી દેજે પણ એ લબાડના ઘરનું પાણી તો હું નહીં જ ભરું. અત્યારે તો એ લગડ ખટલામાં પડ્યો પડ્યો ઉકારા કરતો હશે. ઓય મારી યાસી સોટી, તારું હગું બળે છે, ધીમેથી શેક કર. એ વળે નહીં તો હું ઠરે. બરાબર નો લબધા રહ્યો છો હરામ દાદા. નહીં નહીં, એ તો અઠવાડિયું તો ખાટલામાં રહેવું જ પડે ને. લો વેરુ, આ તાજી તાજી તાળી, દરેક દર્દનો રામબાણ ઈલાજ. મારો બે ઘૂંટ અને થઈ જાવ ઘોડા જેવો. લાવ અલા વર્ષંગ, આ ઓલા સૂરજરાને તો પાઠ ભણાવો જ પડશે. તું ચિંતા ના કર સિસોટી, વરસંગ નામ છે મારું, વરસંગ રાઠવા. પટે ચડું ને તો વેર વિખેર કરી નાખું. એક વાર મને સાજો થઈ જવા દે, પછી જો એને શું હાલ કરું છું. આખા રાઠવા સમાજ ને ભેગો કરી એનો કાંટો ના કરાવી નાખું ને તો મારું નામ પણ વરસંગ રાઠવા નહીં. બેરુબાન, એક વાતનું ધ્યાન રાખજો, હવે એકલો નથી, એનો મિત્ર શંકર પણ શહેરમાંથી આવી ગયો છે. એને સીધો કરવો પડશે, એને પણ રાઠવા સમાજ ની દીકરી ઉપર નજર બગાડી છે. નજર નથી બગાડી, નેડો બોજો છે નેડો. હવે તો મોબાઈલ ફરે છે, નવરી પડી નથી, મિસ કોલ.
હે કચરા, આ કચરો દેખાતો નથી તને? આ રોડ વાળવા આવે છું કે પછી તમે બંને ભાઈ બહેન ફરવા નીકળ્યા છો? હે, અરે હાથ પગ દુખતા હોય ને તો કામે બીજાને અમે રાખી લઈએ, તારી જરૂર નથી હો. ગામમાં ઘણા ફરે છે, પગાર મફતનો ખાવો છે બસ, પણ કેળ વાંકી નથી વાળવી. હરિયમ, સવારના ફોર્મમાં ક્યાંથી નીકળી પડ્યા છે? માતાજી માતાજીના પગમાં ચપ્પલ નથી, પાડો તાલી. માતાજી તલવાર અને લીંબુ લઈ અને ગામનો ફેરો મારવા નીકળ્યા, પાડો તાલી. એ ગાંડા બીજા નહીં હટું, નહીં હટું. અરે ડાકલા અને હાકલાના નામ પર તો તમે છેતરાવ, આ ગેંદાલ નહીં, આ તો બધી અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા. મો જગત જનની તો 14 લોકની માતા છે, એ જીવ માત્રને હાસવે છે, પડી હમઝાણ. અરે ઓ મૂર્ખાઓ, અણભંગો, બુદ્ધિ વગરના બારદાનો, સમજો સમજો, હવે મઠ કે મંદિરની જરૂર નથી, હવે તો નિશાળ અને દવાખાનાઓની જરૂર છે, પાડો તાલી. અરે ઓ અંધશ્રદ્ધાળુઓ, ઓરી નીકળ્યા જોડા વટાળા, તાવ આવ્યો, માગો વેણ ને વધાવો. અરે નીકળો નીકળો, તમારી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, તમારા બાળકોને ભણાવો, હા તો જ અંધશ્રદ્ધા જશે. અરે એ બકરો વધેરવાની બાધા રાખો છો, હે તો વાઘ અને સિંહ વધેરવાની બાધા કેમ નથી રાખતા, હે? અરે ભગવતીના નામ પર આવા ભૂવાઓના ઘર ભરાશે, પાડો તાલી. આઈ એ એ માતાજી 10 રૂપિયા, ભૂવાભાઈ 10 રૂપિયા પોટલી ના આપો, આપો 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 10 રૂપિયા આપો. લે આ પોટલી ના 10 રૂપિયા. દુશ્મનો, પ્રીતના દુશ્મનો, જય માતાજી, જય માતાજી, જય માતાજી.